તો એવું કર્યું હતું કે અત્યારની પોસ્ટલ સેવા માંથી પોસ્ટમાં એક કાગળ રાખ્યો અને આ બધી આ પોની એક્સપ્રેસ થ્રુ આવી રીતે ઘોડા થ્રુ બીજી બાજુ પોસ્ટ મોકલી અને બંનેની ઓ કમ્પેરિઝન કરી તો અત્યારની મોડર્ન ટપાલ સેવા કરતા આ પોની એક્સપ્રેસ એક દિવસ વહેલું પહોંચી ગયું. હેલો હેલો હેલો, વેલકમ ટુ ધ સાયન્ટિફિક ગુજરાતી શો, સાયન્સ ટેકનોલોજી અને હિસ્ટરીને લગતો પોડકાસ્ટ જિજ્ઞાસુ ગુજરાતીઓ માટે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ. અહીંયા બે ત્રણ દિવસથી બહુ જોરદાર પડશે, વરસાદ બી પડતો હતો ને હમણાં આજકાલ. વરસાદ તો પડે, ટાઈમ છે હમણાં થી નથી, લગભગ નહીં પણ આ વખતે કઈ કે એવું થયું ને કે કમોસમ વરસાદ થોડો વધારે હતો. હા, ચાર પાંચ દિવસ પડ્યો વચ્ચે, આટલો બધો પડે નહીં, પડે તો કદાચ એકાદ ઝાપટું હોય પણ સારો એવો પડ્યો ચાર પાંચ દિવસે. એમાં સાઉથ ગુજરાતમાં તો બહુ જ હતો, હું તો નોર્થ ગુજરાતમાં રહું એટલે અહીંયા બહુ નતો, પણ સાઉથમાં. હા, તો સફાઈ વાંચી આ વખતે તમે? હા, વાંચી લીધી મેં. લાસ્ટ એપિસોડ આપણે ક્યારે સપ્ટેમ્બરમાં કરેલો હતો અને એના પછી અટકી જ ગયું. ભલે એના પછી અમે બીજા 10 એપિસોડ પબ્લિશ કરી દીધા, પણ એ સફાઈ વાળો એપિસોડ બધા જતા હતા ફરી ફરીથી. તો મેં વિચાર્યું કે કયું જોઈએ, શા માટે નહીં, લોકો સાંભળે છે તો આપણે. બહુ લોંગ એપિસોડ કરતા શોર્ટ એપિસોડ, ભલે 200 અલગ અલગ શોર્ટ શોર્ટ એપિસોડ સાંભળ, પણ એક લોંગ ટ્રેક એવું લાગે કે બહુ લાંબો છે. હા, ને અડધો આઈ થિંક હવે અટેન્શન સ્પાન બધાનો એટલો ઓછો છે ને કે એક અઠવાડિયાનો ગેપ આઈ થિંક બહુ વધારે થવા લાગ્યો છે એવું લાગે. કારણ કે હવે રોજ જ બધા પેલું કેવું કે નહીં, નવી નવી વસ્તુ આવતી હોય ને, તો આઈ ડોન્ટ થિંક કે કોઈ કન્સિસ્ટન્ટલી સાંભળતું હશે દર અઠવાડિયે, તો એટલે ને અમારો બી ખાસો બધો ગેપ પડી ગયો. એટલે અરે આમાં બરાબર છે, જે રીતનું તારે એક્ઝામ ને બધું પતી ગયું ને? હા, બસ હવે એપ્લિકેશન ને બધું ચાલે છે, જો થોડું 1-15 ડિસેમ્બર ની ડેડલાઈન હતી તો તેનું તો બધું સબમિટ થઈ ગયું, હવે બીજી January 10 છે તો એના માટે ખાસો ટાઈમ છે, એટલે થઈ જશે. તમારે કેવું ચાલે છે? બસ અમારે તો લાઈફ એઝ યુઝ્યુઅલ છે, ક્લિનિક ને બધું રેગ્યુલર ચાલે છે. હા, એવું છે, કામ રહે છે અને એ હોય એટલે, અને બીજું સોશિયલ એ પણ બધું ચાલ્યા કરે રેગ્યુલર. અત્યારે તો લગન વધારે હશે. હા, પતિ ગયા, કમુરતા બેસી ગયા ને ગઈકાલ થી. હતા અમારા રિલેટિવ ના એક મેરેજ બી અટેન્ડ કર્યા ને એવું છે. આ સીઝન માં છે 3-4 મેરેજ છે હજી. તો તમને સૌથી ઇન્ટરેસ્ટિંગ લેક કયો લાગ્યો આ વખતે સફાઈમાં? એક મિનિટ હું ઓપન કરી લઉં મારામાં, એક મિનિટ. ઓ, ચાલશે ને ઓડિયો ઓનલી કે? હા હા, ના ના, ઓડિયો ઓનલી ચાલશે. ઓકે ઓકે, એક મિનિટ. આ વખત નું મેં જોયું ને, આ વખત માં મોસ્ટલી બધા હિસ્ટરી રિલેટેડ વધારે છે આર્ટિકલ્સ. હા, એ પેલા 1971 નું વોર ના 50 વર્ષ પૂરા થયા ને, યસ, તો એ વોર ને લઈને ઘણા બધા આર્ટિકલ છે. I think ત્રણ તો છે જ. હા, અને મોટા મોટા ત્રણ આર્ટિકલ છે. હા, એક વખત એવું બન્યું માં પણ એ જ છે. હા, સુપર સવાલ ની અંદર પણ એ જ છે, એને જ છે, એનો ફોલો અપ છે. હા, એ તો જો કે મેં વાંચ્યું નથી, પણ એનો જે એનો ટાઇટલ જે છે તે કે શા માટે રાજકર્તાઓ પરાજયનું પાણી કેમ ફેરવી દે છે, વોટ એવર, તો આઈ થિંક આ બધી આર્ગ્યુમેન્ટ મેં ઓલરેડી સફારીમાં જ વાંચી લીધી હતી. હું બહુ એની આર્ગ્યુમેન્ટ સાથે બહુ અગ્રી નથી,
પણ કેવું છે કે ઇન શોર્ટ એમણે કીધું છે કે એક સિંગલ લાઈનમાં એમ કે કહું તો કે જે આપણે શું કે આમ પ્રમાણમાં આપણું પોલિટિક્સ અહિંસાવાદી રહ્યું છે ને એના કારણે બસ સિંગલ લાઈન જવાબ કહું તો એટલો જ થાય અલ્ટિમેટલી ગઈકાલે જ એક એપિસોડ અમે રેકોર્ડ કર્યો જેની અંદર અમે વાત કરતા હતા મધર ઓફ ક્લાઇમેટ સાયન્સ એક યુનિસ ન્યૂટન ન્યૂટ કરીને એક મહિલા વૈજ્ઞાનિક હતા અમેરિકાની અંદર તો એમણે એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ એ ડિસ્કવર કરેલું હતું કે કાર્બન ડાયોક્સાઇડ જે છે તે એકચ્યુઅલી ઉષ્માને શોષે છે અને એ મતલબ એ પૃથ્વીને વોર્મ રાખે છે અને વધારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો વધશે તો એ કદાચ પ્રોબ્લેમેટિક છે અર્થ માટે ને અત્યાર સુધી હિસ્ટ્રીમાં જ્હોન ટિન્ડલનું નામ જ ફેમસ હતું આના માટે કે એને ફર્સ્ટ ટાઈમ આ ડિસ્કવરી કરી હતી જ્યારે એની ડિસ્કવરી 3 વર્ષ પછી હતી. અચ્છા ઓકે તો એનાથી પહેલા કોઈ હતું? હા, ને 2011 ની અંદર જ્યારે એક અમેરિકન જીઓલોજીસ્ટ હતા તે બી રિટાયર્ડ, તો રિટાયર્ડ જીઓલોજીસ્ટ પાસ્ટ ટાઈમ ની અંદર એમનો શોખ હતો કે જૂની જે સાયન્ટિફિક જર્નલ્સ હોય ને એમના આર્ટિકલ વાંચવાનો એમનો શોખ હતો. તો એમણે રીડિસ્કવર કર્યું કે ઓકે આ જ્હોન ટિન્ડલના વર્કની પહેલા પણ એક વર્ક થઈ ચૂક્યો છે ન્યુયોર્કની અંદર અને એ પ્રેઝન્ટ પણ થયું હતું અને એ ટાઈમના જે સુપરસ્ટાર હતા સાયન્ટિસ્ટ હેનરી જોસેફ હેનરી, તો એમણે પ્રેઝન્ટ કર્યું હતું એ વર્ક. તો હા, તો વિચાર કર્યો ને લગભગ 150 વર્ષ પછી એ હિસ્ટ્રી રીડિસ્કવર થઈ કે જે ક્લાઇમેટ ચેન્જનો ત્યાં સૌથી મોટો ઇશ્યુ છે, તો એની એના લગતી ફર્સ્ટ ડિસ્કવરી યુનિસ્યુટે કરી હતી એમ. એટલે આના ઘણા બધા પછી એ લોકો એંગલ તેને ડિસ્કવર કરે છે. એક એક પ્રોફેસર છે એના વિશે બુક પણ લખે છે હમણાં એમની બાયોગ્રાફી ઉપર. અને હિસ્ટ્રી ઘણી વખત અનફેર જ હોય ને, કારણ કે યુનિસ ફૂડનો હવે અત્યારે એક ફોટો પણ નથી, મતલબ ઓરિજિનલ ફોટો. એટલે જે બી એને રિલેટેડ જે બી વસ્તુ હશે એને આપણે અત્યારના પોઈન્ટ જોડે રીકનેક્ટ કરીએ કે ભાઈ વાંચવાળા લોકો પણ હોવા જોઈએ. ખાલી પોઈન્ટ એ થાય કે આપણે એક તરફ ની આર્ગ્યુમેન્ટ વાંચીને લોકો ઓપિનિયન જાગે, અને અત્યારે હવે ટાઈમ જ એવો છે કે બધાને પોતપોતાના ઓપિનિયન આપવાના હોય દરેક વસ્તુ વિશે, ને તે પણ પાછા હાર્ડ એન્ડ ફાસ્ટ જ કે આ જ સાચું છે. હા, એના હાફ બેક નો પાછા કે પૂરું સ્ટડી કે પૂરું એ ડિટેલ લઈ. હા, એક્ચ્યુઅલી જાગે ને એ પણ છે કે જાગે મતલબ શું કહેવાય કે અત્યારે તો ચાલો હું મતલબ ઘણા બધા પર્સપેક્ટિવ જો હું વિચારું છું કે મારી પાસે એક્સેસિબલ છે. જ્યારે નાનો હતો ને ત્યારે મને લાગતું હતું જે સફારીમાં લખેલું છે તે બધી વસ્તુ એ એકદમ મતલબ સાચી જ છે કે આ જ છે હિસ્ટ્રી એમ. હજુ પણ મતલબ મને સારું જ લાગે છે, મતલબ કે જે વાંચું છું ને એ બધી વસ્તુ એમ અમુક પોઈન્ટ ઘણા બધા લેજિટ છે, પણ એટલું પણ ખબર છે કે બીજો ઓપિનિયન પણ એક્ઝિસ્ટ કરે છે. તો આપણે કોમ્પ્લેક્સ દુનિયામાં જ જીવીએ છીએ કે જેની અંદર બધી વસ્તુ છે એમ. અને એ જ કે આ એક આસ્પેક્ટ છે જે સફારી પ્રેઝન્ટ કરે છે, હજી ઘણા બીજા આસ્પેક્ટ છે કે જે મિસિંગ છે. હા, અને હોય છે. બીજો એક આર્ટિકલ મને સૌથી ઇન્ટરેસ્ટિંગ કયો લાગ્યો, પેલો જે એક એક સોશિયલ સાયન્સ નો લગતો આર્ટિકલ નહી હતો કે અનઇન્ટેન્ડિંગ કોન્સિક્વન્સીસ વાળો? હા, અનઇન્ટેન્ડિંગ કોન્સિક્વન્સીસ. હા, એની સ્ટોરી મને બહુ ફેસિનેટિંગ લાગી કે પેલું બ્રિટિશ રાજની અંદર દિલ્હીની અંદર સાપો બહુ વધી ગયા અને સાપના ડંખને કારણે લોકો મરવા લાગ્યા. તો એમણે ને કોઈ પણ ગવર્મેન્ટ કહે એવું છે કે બેઝિકલી તમે સાપ પકડીને લાવો તો તમને ઇનામ મળશે. અને આપણી જનતા ત્યારે પણ એવી જ હતી કે આપણે કોઈ પણ જો પૈસા આપતા હોય તો આપણે સ્કેમ કરવા માટે રેડી એમ.
તો સાપ ઘટવા લાગ્યા તો એ લોકો સાપને ઉછેરવાનું ચાલુ કરી દીધું કે અમે સાપને મતલબ ઉછેરશું અને પછી એના પૈસા લેશું. અને પછી બ્રિટિશ સરકારને ખબર પડી કે ભાઈ આ તો સ્કેમ ચાલે છે, તો એમણે એ પ્રોગ્રામ બંધ કરી દીધો. અને જે પહેલા હતા એના કરતા વધારે સાપ વધી ગયા, કારણ કે લોકોએ બધા મૂકી દીધા રે, હવે કોઈનો ધંધો નથી રહ્યો એટલે પાછું જ્યાં હતું ત્યારે ત્યાં. દારૂબંધી ઘટાડવા માટે દારૂબંધી લાયા, દારૂબંધી ને કારણે બીજી ગુનાખોરી ઘટી ગઈ, એટલે પાછો દારૂબંધી કાતો પાછો રદ કરવો પડ્યો. એ થોડું આવા અમુક સોશિયલ ડિસિઝન બહુ કોમ્પ્લેક્સ હોય, મતલબ કે મતલબ અમેરિકાનો એક રાજ્ય છે ઓરેગોન કરીને, તો એણે બધા ડ્રગ લીગલ કરી દીધા, બધા જ, મતલબ કોકેઇન થી માંડીને હાર્ડ સોફ્ટ ડ્રગ, વીડ કંઈ બી બધું જ લીગલ. એમ એટલે લીગલ ઇન ધ સેન્સ કે એ એવું ઇલીગલ નથી કે સપોઝ તમે કન્ઝ્યુમ કરતા પકડાવો તો તમને જેલ થઈ શકે એમ. એટલે એના માટે કોઈ બીજો વર્ડ યુઝ કરે છે, ડીક્રિમિનલાઇઝ વર્ડ યુઝ કરે છે એના માટે, પણ હા કાઇન્ડ ઓફ લીગલ જ સમજી લો કે હા કે કોઈ વાંધો નથી એમ. તો ટાઈમ લાગશે પણ એના કોન્સિક્વન્સીસ બી તો કઈ હોય શકે ને, કે મતલબ મેં સમજી શકું કે આપણે થોડું શું કહેવાય કે જેટલું એને જે મતલબ ખાસ કરીને વીડને જેટલું વધારે કન્સિડર કરવામાં આવતું હતું ખરાબ એક રાત નથી, અને એના મેડિકલ યુઝ બી ઘણા બધા છે. પણ જ્યારે બધું જ લીગલ થઈ જાય તો પછી અકાઉન્ટેબિલિટી શું રહેશે એમ. કે હા, અરે બીજું કેવું થઈ ગયું કે આમ કહે છે ને કે ચલો જે ઇઝીલી અવેલેબલ હોય તો ઓબ્વિયસલી એનું કન્ઝમ્પશન વધે એમ, બરાબર છે. મેટાવર્સ બનાવે છે લોકો, વર્ચ્યુઅલ રિયાલિટી વર્લ્ડ, તો એની અંદર પણ એવું કંઈક કોઈ સ્ટાર્ટ કર્યું છે કે ત્યાં એટલે ગેમ ની અંદર તમે વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સ પહેરો અને ત્યાં વીડ ની દુકાને જઈને ખરીદો, પણ ડિલિવર તમારા ઘરે થશે. આની કોઈ જરૂર નહી હતી પણ લોકો એન્જોય કરે છે. આ તો એટલે કે અનઇન્ટેન્ડેડ કન્સિક્વન્સીસ જ કહેવાય. હા, મેટા આના માટે નથી બનાવ્યું, પણ આજુ મતલબ આઈ એમ સ્ટીલ નોટ કન્વિન્સ કે મેટાની જરૂર, મતલબ વાય ઇટ સો મચ અ બિગ થિંગ આપણે એવું કન્સિડર કરીએ છીએ, કે ક્યાં તો માર્ક ઝકરબર્ગ આપણે બિલીવ કરાવવા માંગે છે કે નહીં આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ. એટલે એ લોકો એમ કહે છે કે અત્યારે કેવું છે, અત્યારે સોશિયલ મીડિયા તમારા એમાં ફિઝિકલ બાઉન્ડરી છે તમારી, બરાબર, તમે ફિઝિકલી મળી ન શકતા. મેટાવર્સ ની અંદર તમે વર્ચ્યુઅલ બોડી હોય કે જેનાથી તમે મળી બી શકો એમ, બટ એટ ધ એન્ડ વર્ચ્યુઅલ જ છે. યસ, હા, ઘણી વાર એ લોકો બે વચ્ચે ડિસ્ટન્સ ભૂલી જાય ને એમ. નહીં, આઈ અગ્રી, ચાલો બહુ બહુ બધા યુઝ કેસ છે અને બહુ બધા ફાયદા છે, પણ અત્યારે જે આપણે સૌથી મોટો જે પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ કે જે મતલબ લિટરલી આપણું જે શું કહેવાય મંકી બ્રેન છે તેની અંદર જે ડોપામિન હિટ કરાવીને એ લોકો આપણને એડિક્ટ બનાવે છે કોઈ પણ સર્વિસીસ માટે, ને એમાં કોઈનો વાંક નથી. તમે ગમે તેટલા મતલબ શું કહેવાય કે શું કહેવાય આમ ડિસિપ્લિન હો, પણ એ એલ્ગોરિધમ જ એવી રીતે બનેલા છે કે તમારું મતલબ સબકોન્શિયસલી એ બધી વસ્તુ થાય છે કે તમે સ્ક્રોલ કરતા જાઓ છો, રાઈટ? તો ખાલી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વધારે એડિક્ટિવ છે, અને હવે એના ઉપર એક નેક્સ્ટ લેયર વધારે કે હવે આપણે ગૂગલ્સ પર આવીને બેસશું અને જેનાથી આપણને આખી દુનિયા અલગ રીતે દેખાશે. સૌથી ફરી વાત એ છે કે જે કંપની એ ઓલરેડી મતલબ આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને હેન્ડલ નથી કરી શકી, એ જ કંપની અત્યારે મેટાવર્સ નું લીડ કરે છે. એમને એવું લાગે છે કે ઓકે કે નેક્સ્ટ સોશિયલ મીડિયા શું હોય શકે તા જોઈ શકે એમ, પણ હું માનું છું કે એ લોકો માને જ એટલું ઇઝી બી નથી. હા, એટલે થોડું
મતલબ લાગે તો છે, પણ એક રીતે મને લાગે છે કે હવે ઇનએવિટેબલ છે, કારણ કે ક્રિપ્ટો ને એનએફટી ને એના કારણે જે કલ્ચરલ જે શિફ્ટ થયો છે 2021 ની અંદર, તો એના કારણે હવે એવું છે કે બીજી 10 કંપની કરશે ને પછી જયારે વધારે ને વધારે હાઈપ થશે તો બધા ધીરે ધીરે ઇન્વોલ્વ થતા જશે એવું. બટ જોઈએ હવે આ બધી વસ્તુ કેવી રીતે બેલેન્સ થશે. અમુક વસ્તુ એટલી કોમ્પ્લેક્સ છે કે મતલબ અત્યારે બી સૌથી બર્નિંગ ક્વેશ્ચન તો ક્લાઇમેટ ચેન્જ નો જ છે ને, ને આપણે ઇનોવેશનમાં મેટાવર્સ ની વાત કરીએ છીએ. મતલબ મને ઘણું સરપ્રાઈઝ થાય કે વાઈ ધેર ઇઝ નોટ લાઈક અ લાઈફ ચેન્જિંગ, લાઈફ ચેન્જિંગ નહીં પણ એકદમ બ્રેક થ્રુ કાઇન્ડ ઓફ લાઈક કાર્બન કેપ્ચર ટેકનોલોજી, કે કોઈ એક મતલબ ગજબ કંપની દુનિયાએ મતલબ એક સ્ટાર્ટઅપ થઈ ગયું કે જે ન્યુક્લિયર ફ્યુઝન ડિસ્કવર, મતલબ એ લોકોએ એને ક્રેક કરી લીધું, કે કાર્બન કેપ્ચર ટેકનોલોજીને એડવાન્સ બનાવી લીધી. મતલબ એવા ન્યૂઝ બહુ ઓછા જોવા મળે. હું તો એક્ચ્યુઅલી એવું છે, જ્યાં જ્યાં ઇકોનોમિક એડવાન્ટેજ નથી ને ત્યાં ઇનોવેશન નથી. સિમ્પલી અત્યારે ઇકોનોમિક્સ પર છે ને બધું અલ્ટિમેટલી. તો જે જગ્યાએ સિલિકોન વેલી માંથી જ મતલબ હજુ પાવર હાઉસ તો એ જ છે એવું લાગે. એટલે ટેકનોલોજી માં જ છે ને, પણ જ્યાં સુધી ફાઇનાન્સ એટલે ઇકોનોમિક એડવાન્ટેજ વસ્તુનો નહીં હોય ને, ત્યાં સોલાર નું કેવું એડેપ્ટેશન વધ્યું તો સિમ્પલ છે કે ઇકોનોમિક એડવાન્ટેજ છે. કોઈને ન્યુક્લિયર ફ્યુઝન ની અંદર હજી કોઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ ના પ્રમાણમાં તમને એનું રિઝલ્ટ મળે એવું કશું કઈ દેખાતું નથી લોકોને. એકચ્યુઅલી ખબર તમને, થોડા સ્ટાર્ટઅપ્સ છે એકચ્યુઅલી અમુક યુરોપિયન સ્ટાર્ટઅપ છે. હા મને એકચ્યુઅલી ખબર જ નહીં હતી, મને એવું લાગ્યું કે આ તો એવી વસ્તુ છે કે આમાં ખાલી ગવર્મેન્ટ જ પૈસા નાખતી હશે એમ. એના વિશે મને ઘણી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હમણાં લાસ્ટ 2 વીકમાં જ ખબર પડી કે અમુક સ્ટાર્ટઅપ છે. મેં એક એના ફાઉન્ડર નું ઇન્ટરવ્યુ પણ સાંભળતો હતો ને, એ લોકો ખરેખર એમ કરે છે લોકો, કારણ કે ખબર છે કે કદાચ આ લાઈફ ટાઈમ માં કોઈ દિવસ નહીં પણ થાય એવી પોસિબિલિટી છે. માર્સ ઉપર જઈએ આપણે ગવર્નમેન્ટ ના પૈસા વગર. અરે આ કેવું છે કે બહુ કોમ્પ્લેક્સ ક્વેશ્ચન છે ને, કોઈ એક સિલ્વર બુલેટ જેવો જવાબ છે નહીં આ પ્રશ્ન નો. હા સોશિયલ કોન્સિક્વન્સીસ તો પાછા એવા જ હોય કે અમુક મતલબ ગમે તેટલી બુકો હ્યુમન બિહેવિયર ઉપર લખાઈ ગઈ હોય કે રિસર્ચ થઈ ગયા હોય, પણ જે આઉટકમ કઈ અલગ જ નીકળે, કઈક અલગ જ નીકળે. હા એટલે જ કદાચ આપણે જે કોન્શિયસનેસ ના બી જે ક્વેશ્ચન આવે ને કે ચેતના શું છે, તો એ બી બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે, કારણ કે આપણી પાસે એટલી બધી ચોઇસીસ છે બિકોઝ આપણે વિચારી શકીએ, તો આપણે એક દરેક વસ્તુ માટે કઈ અલગ ચોઇસ લઈએ અને આપણી ચોઇસ બીજાની ચોઇસ થી બી ઇન્ફ્લુઅન્સ થાય, કે કોઈ સેલિબ્રિટીએ કયા કપડાં પહેર્યા છે એના મેરેજમાં, એના પ્રમાણે લોકોએ કેટલા લોકો અત્યારે સપના જોતા હશે કે મારા મેરેજમાં આ રીતનો ડ્રેસ હોવો જોઈએ એમ. તો એટલે આપ મતલબ કોઈ કોઈની ચોઇસ પણ લે છે અને એ ચોઇસથી બીજા ઇન્ફ્લુઅન્સ થાય છે, તો એક જે એક સોશિયલ જે આખું એક જે મુવમેન્ટ બને ને તે કંઈક અલગ જ નીકળે એમ, દર વખતે કંઈક સરપ્રાઈઝિંગ હોય. મને હજુ સુધી, હા બોલો બોલો. નહીં નહીં કઈ નહીં, હું એ જ કેતો હતો કે હજુ સુધી મને ઘણી વસ્તુ સમજ નથી પડતી કે કોઈની બર્થડે પર ફોટો રાખવા શા માટે જરૂરી છે. આ તો કેવું છે એક પ્રકારની, એક પ્રકારની અમુક ટ્રેડિશન શરૂ થાય ને, પછી એ ટ્રેડિશન્સ ભલે ને કોઈ બી પોઈન્ટ થી શરૂ થઈ પછી જે ટાઈમ એનું એક્સેપ્ટન્સ ને એડેપ્ટેશન વધારે પછી સ્ટાન્ડર્ડ થઈ જાય. હા એમ કે હવે એ જ સ્ટાન્ડર્ડ છે કે આવી રીતે જ હોય એમ. એક નવું કલ્ચર બિલ્ડ થઈ ગયું એના ઉપર, કલ્ચર બિલ્ડ. હા યસ યસ સ્ટોરી અને બદલાય છે ભી ખરું. આપણે પાછળ જોયું તો ઘણી બધી વસ્તુના ટ્રેન્ડ્સ હતા જતા રહે એમ, એનો ટ્રેન્ડ નો ટાઈમ હોય છે 2-5 વર્ષ ચાલે, પછી કઈક નવું આવે તો જતું રહે એમ. એટલે આ તો કેવું છે કે ટ્રેન્ડ આવે એટલે ટ્રેન્ડ ચાલે, લોકો ટ્રેન્ડ હોય એટલે જ કરતા હોય, ટ્રેન્ડ જતો પૂરું થઈ જાય. મારી ક્યુરિયોસિટી દર વખતે એ જ હોય કે આ શા માટે, મતલબ મારી અડેપ્ટેબિલિટી આવે જ નહીં. એને એવું નથી કે મેં કોઈ દિવસ સ્ટોરી નહીં મૂકી હોય, પણ પેલો કેવું કે જે બધા કરતા હોય તેમાં કઈક ડાઉટ જ લાગે કે આવું કેમ, મતલબ અચાનક જ કેમ બધા કરવા લાગ્યા વસ્તુ એમ. એટલે ઘણી વાર એવું હોય છે કે ખાલી એટલા માટે જ હોય કે બધા કરે છે એટલે જ, બાકી કશું હોય નહીં.
એટલે એ જ ને, આપણે આપણે બધા આપણે બધા ક્યાંક ને ક્યાંક બીજાને ઇન્ફ્લુઅન્સ કરીએ છીએ કે આ મતલબ બેઝિકલી આ હેપી ઇમેજ મેં મૂકી છે, તો એના કારણે કદાચ તમને સારું લાગશે અથવા તમને અપડેટ મળશે કે મારી લાઈફમાં શું ચાલે છે એમ. અને એને સાયકોલોજીકલ કન્સિક્વન્સીસ છે ને, એટલે સોશિયલ મીડિયાના. ઓકે ઓકે ચલો, નો કોઈ આમાં આ પોની એક્સપ્રેસ વાળો છે વાંચ? ના એ નથી વાંચ્યો મેં એક્ચ્યુઅલી. એ સરસ છે, મને સૌથી સારો લાગ્યો એનો એ છે પોની એક્સપ્રેસ. હા એટલે એ કોઈ પોસ્ટલ સર્વિસ યુએસ ની છે એના ઉપર છે. હા એટલે બેઝિકલી એવું છે કે થોડા વર્ષો ચાલેલી છે, પણ એવું હતું કે એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવા માટે પેલા તો પોસ્ટ એટલે ટ્રપ ટપાલ જ હતી એમ, તો ટપાલ પર તો બહુ ટાઈમ લાગતો. એટલે એ લોકો એવી રીતે સિસ્ટમ કરી કે ઘોડા હોય કે જે ઘોડા રિલે કરે કે એક ઘોડો બીજા ઘોડા પહોંચાડે બીજા ત્રીજા, એના માટે સ્પેશિયલ ઘોડા અને સ્પેશિયલ ઘોડે સવારો રાખ્યા હોય એમ. અને જે દિવસો સુધી લાગતા ટપાલ ને પહોંચતા, એ લોકો ફાસ્ટ એકદમ ફાસ્ટ દિવસમાં પહોંચાડે. અને એના માટે એટલું બધું પ્લાનિંગ ને અને એટલું બધું સ્પીડમાં ફેલાવે ને કે એક 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 મિનિટ ને એક એક સેકન્ડ નો હિસાબ રાખે એમ બેઝિકલી. ઘોડો પહોંચવાવે ને એટલે જે દૂર થી ખબર પડે ને ત્યાં એક તોપ રાખેલી હોય, જ્યાં માણસ વેઇટ કરતો હોય કે જ્યાં ઘોડો આવે એટલે તોપ નો ઘોડો છોડે, એટલે તોપ નો અવાજ આવે ને એટલે પેલા બાજુ નદી ના કિનારે નદી નદી સુધી તો જે ઘોડો પહોંચે તો નદીમાં નાવિક ને ખબર પડી જાય કે ઓકે ઘોડો આવે છે. એટલે ધારો કે નદીની અંદર હોય ને, નદીમાં વચ્ચે હોય કે પેસેન્જર ઉતારતો, તો રિવર્સ કરીને પાછો લાવી દે કિનારે, અને કિનારે બોટ ગોઠવી દે, પેલું લાકડાનું જે પાટી હોય બોટમાં આવવા માટેનું એ પણ રેડી રાખે ઓપન એમ, એટલું તૈયાર હોય ઘોડાનો અવાજ સાંભળીને, અને ઘોડો આવે ને સીધો બોટમાં ઉતરી જાય એમ. એટલી એટલી મિનિટ બાય મિનિટ ગણવાની એમ. એવું લાગે છે મેં આ ખરેખર પહેલી વખત જ મતલબ મેં જાણ્યું સફારીમાં જ, બાકી મેં ક્યારેક આ ટોપિક અમુક અમુક તો મતલબ દર વખતે એવા એક બે આર્ટિકલ હોય કે જે કદાચ આપણે કોઈ વખત જાણ્યું નહીં હોય ને ખબર પડે, એ વાત વિશે સાંભળ્યું. હા હા ને મતલબ આઈ એમ રીલી હેપી કે સફારી હજુ પણ મતલબ સારી રીતે ચાલે છે. હા ને આ રીતે ચાલતું હોય તો સારું, કારણ કે આના સિવાય તો બીજો કોઈ એક શું કે ગુજરાતીની અંદર આઈ ડોન્ટ નો કે કોઈક સારી લખે છે કોઈ ગુજરાતીમાં એમ. અને કોઈ મેજર એવા એક્સેસિબલ સોર્સિસ બી નથી. હા એમ ઘણી મોટી પોપ્યુલેશન છે કે જેના માટે ઇંગ્લિશ વાંચવું અઘરું છે હજી એમ, તેમના માટે બહુ મોટી એક્સેસિબલ સોર્સ છે એમ, કે ભાઈ ઓકે લોકોને ગમે એવું પાછું વાંચવામાં લોકોને સમજાય એવું એમ, કોમ્પ્લેક્સ નહીં. એ પ્રાઇમરી રીઝન છે ને. બીજી વસ્તુ એ છે કે કદાચ આપણને ઇંગ્લિશ વાંચતા આવડતું બી હોય તો બી ગુજરાતીમાં શા માટે નહીં, મતલબ આપણી ભાષા છે તો શા માટે આપણે લખીએ વાંચીએ નહીં, શા માટે આપણા આઈડિયાઝ આપણી ભાષામાં એક્સચેન્જ નહીં કરીએ એમ. ટપાલની સેવાને બહુ ફાસ્ટ કરવા માટે આ સિસ્ટમ હતી બરાબર, કે જે લગભગ 15-16 વર્ષથી આ વખત ચાલી છે એમ બરાબર છે. અને એવું હતું કે બહુ બધા હર્ડલ્સ હતા એમાં, અને કેવી રીતે લોકોએ કર્યું બધું આપ્યું છે એમાં, એનું ફાઉન્ડેશન થી કરીને બંધ થઈ ત્યાં સુધી આખી સ્ટોરી છે એમ. અને બંધ એના કારણે થઈ તો સિમ્પલ કે ટેલિગ્રામ આવી ગયા, એટલે કે ટેલિગ્રામ આવી ગયા એટલે જે 10 દિવસ લાગતા એની જગ્યાએ અમુક મિનિટોમાં પેલો મેસેજ પહોંચી જતો ડોટ ને ડેશ થી ટેલિગ્રામમાં, એટલે એના કારણે ટેલિગ્રામ આવે એટલે આ સિસ્ટમ બંધ થઈ ગઈ. પણ એવું છે કે એની જયારે કઈક હમણાં થોડા વર્ષો પહેલા એનિવર્સરી ગઈ, 150મી એનિવર્સરી કે 160મી જે કઈ એનિવર્સરી ગઈ આ પોની એક્સપ્રેસની, તો એવું કર્યું હતું કે અત્યારની પોસ્ટલ સેવા માંથી પોસ્ટમાં એક કાગળ રાખ્યો અને આ બધી આ પોની એક્સપ્રેસ થ્રુ આવી રીતે ઘોડા થ્રુ બીજી બાજુ પોસ્ટ મોકલી એમ, જે જૂનો રૂટ હતો એ જ રૂટ ઉપર. અને બંનેની કમ્પેરિઝન કરીએ તો અત્યારની મોડર્ન ટપાલ સેવા કરતા આ પોની એક્સપ્રેસ એક દિવસ વહેલું પહોંચી ગયું. એટલે મતલબ રેગ્યુલર પોસ્ટલ સર્વિસ જે રીતે ચાલતી હોય મતલબ આપણા રેગ્યુલર વાહનોથી ને ઘોડા સામે દોડાય એ લોકો, અરે સામે ઘોડા દોડાય જે રીતે એ લોકો ઓરિજિનલ ચલાવતા હતા ને ફાસ્ટ ફાસ્ટ એવી રીતે, તો તો આની ડોક્યુમેન્ટરી બી બનાવી હશે આઈ થિંક. હશે કદાચ હશે હશે કદાચ. અમેરિકાની મતલબ આ વસ્તુ મને બહુ ગમે, એ લોકો કોઈ પણ નાનામાં નાની વસ્તુ હોય ને કંઈ પણ એમ વિયર્ડ વસ્તુ, આ તો ચાલો કે હિસ્ટોરિકલ વસ્તુ છે પણ બીજી કંઈ પણ વિચિત્ર વસ્તુ હોય ને એની બી ડોક્યુમેન્ટરી તો બનાવી જ દે એ લોકો.
આટલી વસ્તી બધો હિસાબ હોય અને બે ચાર ફિલ્મો એ બની ગઈ હોય એની. મોટી અચીવમેન્ટ છે કે આપણે રિયલ ટાઈમ માં એકબીજાનો ફેસ જોઈ શકીએ છીએ. લોકો ટપાલ માટે આખી આખી સર્વિસીસ હતી ત્યારે અને 10 દિવસ ઘોડા ફેરતા એના માટે સ્પેશિયલ. લાઈ ડિટેક્ટર ટેસ્ટ નું હતું કે એની અંદર કેવી રીતે લાઈ ડિટેક્ટર ટેસ્ટ અત્યારે આઈ થિંક બહુ વધારે રિલાયબલ નથી પણ એક સમય માટે રિલાયબલ પણ હતા અને કેવી રીતે એ ચલણમાં આવ્યા ગુના શોધનમાં અને એવી રીતે ફોરેન્સિક સાયન્સમાં. જયારે માણસ જૂઠું બોલતો ત્યારે અમુક પ્રકારના એના બોડીલી ફેરફારો આવે કે ધક્કા વધી જાય મોઢું ડ્રાય થઈ જાય. કે એન્શિયન્ટ ચાઇનાની અંદર એ લોકો જયારે આ રીતે કોઈક ગુનો કરીને આવે તો એની પાસે એ લોકો ચોખા ખવડાવતા હતા, ચોખાના દાણા એના મોંમાં એને ચાવવાના ને પછી એ દાણા એ લોકો એક પાન ઉપર થૂકવાના, એટલે એનો કૂચો. તો એ કૂચાની અંદર જો ભીનાશ હોય તો એના પ્રમાણે એ નક્કી થાય કે આ જૂઠું નથી બોલતો એમ, કારણ કે જે જૂઠું બોલે ને એનું મોડું સુકાઈ જાય એમ, એવું કંઈક આઈડિયા હતો. હા, તો એ કદાચ હિસ્ટ્રીનો પહેલો લાઈક ડિટેક્ટર ટેસ્ટ હશે એમ. બરાબર છે, આઈડિયા તો સાથે જ છે. હા, ઇનોવેશન હતું એટલે એ જ વસ્તુ આપણે સમજીએ ને કે આપણને જ્યારે પણ થોડું હિસ્ટ્રીમાં લુક બેક કરીએ ને તો મને પર્સનલી ઘણી વખત એવું લાગે કે આ લોકો કેવી રીતે આ ટાઈમમાં સર્વાઈવ કરતા હશે. કદાચ એ લોકો માટે ઇનોવેટિવ હોય એમ. અને આમાં કીધું ને પોની એક્સપ્રેસ છે તો ઓબ્વિયસ ને કે સાદો રસ્તો શોધ્યો કે ઓકે કેટલું સ્પીડમાં આપણે પહોંચાડી શકીએ. એની પેલા ના બી લખેલા છે, પેલા રોમન ટાઈપ ના આમાં લખ્યું છે કે રોમન ટાઈપ કરતા હતા સામ સામે દૂરના ડિસ્ટન્સ એકબીજાને કોઈ ઊંચા ડુંગર થી પેલી ફ્લેમ ફેલાવે અને ફ્લેમ થી સિગ્નલ આપે અને અમુક સ્પેસિફિક ડિરેક્શન હોય એ પ્રમાણે સિગ્નલ પાસ થાય. એટલે ખબર પડે કે આનો મતલબ એ થાય, આનો મતલબ બી થાય, એવી રીતે જે મૂળ સાયન્સ કરે એ દૂર સાઈન એ લોકો જોઈને એનાથી મેસેજ ટ્રાન્સમિટ થાય એક ડુંગરા થી બીજા ડુંગરે એમ, ડિસ્ટન્સ લાંબા ડિસ્ટન્સ એમ. એવી રીતે કાં તો પેલું લોર્ડ ઓફ ધ રિંગ્સ જોયેલા છે મેં? એકચ્યુઅલી એકાદ મૂવી જોયું છે, બહુ ખાસ એમાં જોયું નથી. મેં પિક્ચર તો પહેલા બુક વાંચ્યા અને પછી જોયા, પછી ટાઈમ નહીં. ના ભાઈ, બુક વાંચાવી નથી, પિક્ચર જોઈ લેવાનું. કે પિક્ચર 4 કલાક છે, બુક અઘરી છે બહુ. હશે કરે પણ એટલે એમાં બી આ વસ્તુ બતાવે છે કે આવી રીતે લોકો મેસેજ પાછળ. આજે મને યાદ આવ્યું, આ ટેલિગ્રામ આવ્યું ને પહેલા આવી રીતે ઇન્ડિયામાં બી હતું, એવા ટાવર બનતા ત્યાં ટાવર ઉપરથી આવી સિગ્નલો અપાતા. સ્પેસિફિક વર્ડ છે એના માટે, હવે તો વર્ડ તો મને એકદમ યાદ નહીં આવે, કદાચ ઓનલાઈન મળી જાય. ટાવર થી છે ને જે અમુક પ્રકારે ઝંડા થી સિગ્નલ પાસ કરે, એટલે એક ટાવર થી બીજા ટાવર ને માણસ દેખાય એટલે ત્યાં મેસેજ પાસ થાય, પછી ત્યાંથી બીજાને મેસેજ પાસ આવે, તો લોંગ ડિસ્ટન્સ મેસેજ પાસ થતો. અને ખાસા ઇન્ડિયામાં ટાવર બાંધેલા બ્રિટિશ પીરિયડમાં એ મેસેજ માટે, ભૂલી ગયો સ્પેસિફિક વર્ડ છે કશો કે એના માટે, એટલે હવે એ તો યાદ નહીં આવે. પણ આ મેસેજ પાસ કરવા માટે એના પેલા ઇન્ડિયામાં એવી પણ કઈક સર્વિસ હતી ને કે આપણે પેલા
જે પ્રાઇવેટ પ્લેન હોય તેનાથી પ્રાઇવેટ એરપ્લેન થી કરતા હતા એવું કંઈક હતું આઈ થિંક મેં સફારીમાં જ વાંચેલું હતું. અચ્છા અચ્છા ના એ મને આઈડિયા નથી. એવું કઈ નઈ સરસ સરસ. આપડે તો વિચારતા હતા 10 મિનિટ નું કરશું, અડધો કલાક નો એપિસોડ થઈ ગયો. આમાંથી બે ત્રણ કટકા કરી કાપી લેજે. ના હવે પછી આમાં કેવું થાય કે એક તો એમ પણ હવે આપણે મોડો પબ્લિશ કરીએ છીએ એપિસોડ, કે ડિસેમ્બર ના ઇશ્યુ નું ડિસેમ્બર લગભગ એન્ડિંગ માં એનો એપિસોડ પબ્લિશ થાય, તો એના કરતા કઈ નઈ હવે જેને સાંભળવું તે સાંભળશે આપણે મૂકી દઈએ. મજા આવી પણ મને તો આ રીતે કરવામાં, કે એવું કઈ પ્લાન નહીં કરેલો હતો ને, આપણે બસ વાત કરવાની ચાલુ કરી દીધી અને જે વસ્તુ તમને ઇન્ટરેસ્ટિંગ લાગી મને ઇન્ટરેસ્ટિંગ લાગી. અને ખાસ કરીને જે શેર કરવાનો જે જોય છે ને તે એકચ્યુઅલી છે કે મેં ભલે પેલો પોર્ની વાળો આર્ટિકલ નથી વાંચ્યો, પણ તમે જે બે વસ્તુ જે મને કીધી ને તે એમ પેલું કેવું કે માઇન્ડમાં થોડો સ્પાર્ક જનરેટ કરે કે આ કેટલું અમેઝિંગ છે એમ. અરે કહો કે આવો બી આઈડિયા હતો એક ટાઈપે. આ હું તને કહું છું મેં સર્ચ કર્યું અને મળ્યો એને ઓપ્ટિકલ ટેલિગ્રાફ કે અથવા સેમાફોર, સેમાફોર ટેલિગ્રાફ કહે છે એમ. અને હા ઓપ્ટિકલ થી મતલબ ડોટ એન્ડ ડેશ સિગ્નલ ક્રિએટ કરી શકે લોકો, એ રીતે કે મેસેજ બોર્ડ ફ્લેગ્સ થી કે એવી રીતે મેસેજ પાસ ઓન થાય એમ. હા એવી રીતે છે. જોજે પડી જશે એના વિશે કદાચ. કઈ નઈ સરસ. તો આ તો સફારી નો અંક નંબર 329 ડિસેમ્બર 2021. હવે આપણે નવા વર્ષે 2022 માં જાન્યુઆરી નો પહેલો અંક જયારે રિલીઝ થાય ત્યારે આપણે ફરીથી વાત કરીશું. આઈ થિંક હવે અત્યારે આ ડિજિટલ વર્ઝન માં 2 અઠવાડિયા પછી આવે છે. I don't know, હું રેગ્યુલર વાંચતો નથી એટલે. હા નહીં એટલે મેં ચેક કર્યું છું ઘણી વખત તો લગભગ બીજા અઠવાડિયે જ આવે છે. ખબર નહીં કદાચ પબ્લિશ એટલે હા પબ્લિશિંગ જલ્દી થતું હશે ને એના પછી આ ડિજિટલ આવતું હશે. ઓકે એટલે આ બી રિલીઝ ડેટ હશે. હા એક વસ્તુ એટલે ભાઈ એડ કરવી જોઈએ કે ફોનમાં વાંચી શકાય છે પણ લેપટોપમાં ભી મતલબ બ્રાઉઝરમાં વાંચી શકાય એવું કદાચ કઈ હોય તો સારું થઈ શકે થઈ શકે એમ. પણ આપણી હા વેબસાઇટ પણ નથી પણ વાંચવા માટે ફોનમાંથી જ વાંચવું પડે એપમાંથી. હા વેબ એપ નથી કદાચ, પણ આપણી જનતા બી એવી છે ને કે કદાચ બ્રાઉઝર ઉપર મૂકશે તો PDF બનાવીને સર્ક્યુલેટ કરતા થઈ જશે એમ. એ તો છે પાયરસી થાય જ પછી સિમ્પલ હોય તો પાયરસી થઈ જાય. ને આ બહુ મહેનત વાળો કામ છે, મતલબ આ કેટલું આર્ટિસ્ટિક છે ને લિટરસી વાળું કામ છે, મતલબ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ને આ PDF બનાવીને આપણે શેર કરીએ તો ઘણું ખરાબ થાય. એ અરે એમની પાસે આવક ની સાધન આ એક જ છે. હા એડ્સ નથી લેતા, ફરી તેમની એડ સ્પેડ્સ નથી લેતા કશું. મેઈન આ જ છે કે જે ટેક્સ્ટ એમને સેલ કરે છે એના પર જ એમને પહોંચાડી શકું. પણ ઇન કેસ તમે સમજો કે NFT નો આઈડિયા ખબર તમને, નોન ફંજેબલ ટોકન. હા મને ખ્યાલ છે. હા તો ધારો કે સફારી નું જે આર્ટવર્ક છે જે એ લોકો ક્રિએટ કરે છે એમનું ધારો કે આ પોસ્ટર છે એની NFT બનાવે અને મારા જે ફેન્સ હશે તે ડેફિનેટલી મતલબ આઈ વિલ ઇન્વેસ્ટ, કે મતલબ ઇન્વેસ્ટ નહીં ચાલો એટલીસ્ટ એઝ અ શું કહેવાય એક હેલ્પ તરીકે કે એક શું કહેવાય અપ્રિશિએશન. પેલું જે પેટ્રીઓન થાય છે યુટ્યુબ ઉપર થાય છે તો એવી ઘણી રીતે મતલબ આઈ વુડ લાઈક ટુ કોન્ટ્રીબ્યુટ કે મેં એ વસ્તુને કરી શકું. અને જો એનું કોઈ ટોકન મળે તો એ ટોકન ને પછી એને મેં એક્સચેન્જ કરી શકું ને એનો યુઝ કરીને વધારે સારી રીતે થઈ શકે. તો NFT ઇકોસિસ્ટમની અંદર આ વસ્તુ બહુ સારી રીતે થઈ શકે કે જે જે રીડર્સ છે જે સપોર્ટર્સ છે જે ફેન્સ છે તો એ લોકો જ મતલબ શું કહેવાય એક કમ્યુનિટી બનાવીને એક શું કહેવાય આવા કોઈ સારા કામને આગળ વધારી શકે ને આ NFTનો બહુ સારો યુઝ કેસ થઈ શકે. એક કોન્ક્લેવ રાખી શકાય
કે સપોઝ સફાઈના લેખકો ને તંત્રી ને બધા વોયસમાં એક વખત ભેગા થઈને અમદાવાદમાં આખે જે ફિઝિકલ અટેન્ડ કરી શકે તે ફિઝિકલ અટેન્ડ કરી શકે, અથવા તો કોઈક પેનલ ડિસ્કશન થાય કે જેને લાઈવ ટેલિકાસ્ટ થઈ શકે, અને જે લોકો પાસે એનએફટી છે એ લોકોને ફર્સ્ટ પ્રાયોરિટી અથવા તો ફર્સ્ટ એન્ટ્રી હશે. ને આ કોઈ પણ રીતે એડ નથી ને, આ કોઈ પણ રીતે એડ નથી, એટલે એમનો એક જે શું કહેવાય એમની જે ફૂલ ફ્લેજ યુટ્યુબિંગ બી ચાલુ કરવું જોઈએ. હા, કે જેમ યુટ્યુબ પર નથી સારા સાયન્સ શોઝ જેમ થાય છે પ્રોડ્યુસ, એમ જય વસાવડા કરે છે ને હમણાં, ખબર તમને એમના જે આર્ટિકલ્સ ને બધું હોય છે ને, તો એમનું જ મતલબ કોઈ ટોપિક લઈ લે જે બી ટ્રેન્ડિંગમાં ચાલતો હોય, અને પછી એમની પાસે ઓલરેડી મતલબ એક બેંક નોલેજ બેંક તો કહ્યું જ, તો એ બસ એમ જ ટોકિંગ હેડ વિડીયો રેકોર્ડ કરે છે, અને એમના પણ મતલબ ખાસા 100K પ્લસ સબસ્ક્રાઈબર થવા આવ્યા છે લગભગ, તો એ એક સારી વસ્તુ છે. તો મેં એ જ ચાહતો હતો કે ધારો કે શ્રી નગેન્દ્ર વિજય છે, તો એ પણ એમની પાસે 60 વર્ષનું મતલબ નોલેજ બેંક છે, રાઈટ? આઈ ડોન્ટ થિંક કે હા કે એમને પાસે કોઈક વાત કરવાની કઈ કમી હોય છે, કે કદાચ થોડો એક સેટઅપ થઈ જાય તો એ બહુ સારી રીતે આઈડિયાઝ ને કમ્યુનિકેટ કરી શકે. અને મને લાગે ત્યાં સુધી કેવું કે જે સફાઈના મતલબ જે મારા જેવા બી લોકો છે તે સાંભળશે, વી ડોન્ટ કેર કે એની અંદર મતલબ ગ્રાફિક્સ છે કે નહીં, કે એની અંદર મ્યુઝિક છે કે નહીં. પણ એક્સેસિબિલિટી વધે ને આજે મોડર્ન લોકો માટે, અને એમાં શું તમે લોકો પેટ્રિયન સારું સપોર્ટ કરતા હોય છે, તો એ બી એક સોર્સ ઓફ એમના માટે ઇન્કમ થાય, ને એમનું જે મૂળ જે નોલેજ શેરિંગ નો જે પર્પઝ છે એ તો ચાલુ જ રહેવાનું છે, અને ઉલટાનું સફારી નો બી નવો યુઝર વર્ગ બી ઉભો થાય. મેં વિચારતો હતો કે 100 એપિસોડ પૂરા થાય ને મારા, ત્યારે લગભગ કઈ ઈમેલ કર્યું અથવા તો એના પહેલા જ મતલબ ઈમેલ કરવાની ટ્રાય કર્યું કે પોડકાસ્ટ માટે ઇન્વાઇટ કર્યું, જસ્ટ વાતો કરીએ થોડા એમને એક્સપિરિયન્સની, એમના રાઇટિંગની પ્રોસેસની, કે એ લોકો ડિસાઇડ કેવી રીતે કરે કે હવે નેક્સ્ટ અંકની અંદર કેવી રીતે શું કરવાના છે, ઘણી બધી બહુ સવાલ છે પૂછવા માટે. હા, એટલે એમનો છે પેલો સેક્શન છે ને, આ પત્ર સફારીને મળે વાળો છે જ સેક્શન. હા, પણ એમાં એટલે પત્ર મોકલવો પડશે ના, ઈમેલ છે, ઈમેલ બી ઈમેલ દ્વારા બી લોકો ટાઇટલ એ છે, બાકી ઈમેલ ઈમેલ થી બી સ્વીકારે છે, મેં પાસ્ટ માં મોકલેલા છે. તો તમારું સ્વિંગ થયું હતું? હા, પબ્લિશ બી થયેલી છે એક બે વાર. અરે વાહ, સરસ સરસ. મેં મારું એક વખત નામ આવેલું હતું, આઈ થિંક હું 10મામાં હતો ને, ત્યાગે કોઈ એક ક્વિઝ સોલ્વ કરેલી હતી મેં. હું ને એક મારો ફ્રેન્ડ હતો, અમે બે વિચાર્યું કે આ વખતે તો સોલ્વ કરીને મતલબ કર્યું જ છે. અમે લોકો સ્કૂલેથી છૂટીને ખબર નહીં કોઈ જગ્યાએ બેઠા હતા, ને આઈ થિંક 2-3 કલાક મઠીને સોલ્વ કરી નાખ્યું એમ, ને પછી તરત જ બીજે દિવસે મોકલી આપ્યું પોસ્ટ કાર્ડમાં, તો નામ આવેલું હતું એમ. થેન્ક યુ સો સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. જો તમે સ્પોટિફાઈમાં આ પોડકાસ્ટ સાંભળતા હોય તો ત્યાં અમને ફોલો કરી લેજો, અને બીજા દરેક પ્લેટફોર્મ ઉપર સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો તમને અમારો એપિસોડ સારો લાગે તો બીજા સાથે શેર કરજો. તમારા ઓપિનિયન અને અભિપ્રાય અમારી સાથે શેર કરતા રહેજો. અમારા ઇન્સ્ટાગ્રામનો એકાઉન્ટ છે @scientificgujarati, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.